आजे आ कश्मीर फाइल 4 दिवस पहला रिलीज थी त्यारे तो परिस्थिति एवी हती के डिस्ट्रीब्यूटरों ऊपर थी एवं हतुं अमुक लोकोनो कि आ पिक्चर तमे मूको नहीं सिनेमा घरों में कि पिक्चर ओछा में ओछू लागे या जनरली अमने कोई पण पिक्चर मूकवानो होय तो कोई चार्ज करवामां के आवुं कोई आवतुं न होतुं होय छे पण आ पिक्चर मूकशो तमे तो अमुक थोड़ुक चार्ज पण तमने लागशे ते छतां अमे नक्की कर्युं कि ना आ पिक्चर अमे मूकशुं कोई पण संजोगमां आ पिक्चर ओछा समयमां मूकशुं એવું હતું ઉપરથી એવી પ્રોપરગંડા હતી કે આ પિક્ચર ચાલશે નહીં આવું છે તેવું છે પણ અમે કીધું ના આ પિક્ચર અમને મૂકવો છે 200માં પણ મૂકશું એટલે આપણે આ પિક્ચર લગભગ ત્યારે પહેલા દિવસે તો 3 જગ્યાએ જ લાગ્યું હતું ભુજમાં અને વિનય આદિપુરમાં 3 જગ્યાએ જ પિક્ચર લાગ્યું પણ જે લોકોનો આ પિક્ચર પ્રત્યેનો ઉત્સાહ છે લોકોનો જે ઉત્સાહ અને સિનેમામાં આપણે એમ કહીએ કે લોકો પ્રેક્ષકોથી ઉભરાય છે અત્યારે આ પરિસ્થિતિ છે અને લોકો જે પિક્ચર જોય છે એ સિનેમા મોલની અંદર ભારત માતા કી જય વંદે માતરમ આવા નારા લોકો લગાવે છે અને જે આજથી 32 વર્ષ પહેલા કાશ્મીરની અંદર સત્ય ઘટના બનેલી છે એ ઘટનાને 32 વર્ષથી દબાવી રાખવામાં આવી પંડિતો ઉપર જે સમજી લો કે 75,000 પરિવારો હતા કાશ્મીરની અંદર 75,000 પરિવારો ત્યાં પંડિતો રહેતા હતા એ પંડિતો ને ત્યાંથી કાશ્મીર છોડવું પડ્યું અને ત્યાં એમના ઉપર જે જુલ્મ થયો એમને છોડ્યું અને જે જે જુલ્મ થયો છે એ આ પિક્ચરની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું છે બતાવવામાં આવ્યું છે વાસ્તવિકતા કે આવી ઘટના બની હતી જ્યારે જ્યારે કાશ્મીરનો કાંઈ પણ પ્રશ્ન આવે ત્યારે અમુક લોકો હોય છે એ પ્રશ્ન આવે કાંઈ પણ એની ચર્ચા થાય તો એ પ્રશ્નને બીજી વાતો લઈ આવીને દબાવી મૂકવામાં આવતું હતું અમુક રાજકીય પક્ષો હોય કે જે હોય સંસ્થાઓ હોય કોઈ પક્ષમાં હું પડવા નથી માનતો પણ આવું બધું થાય ને એ પંડિતોના પ્રશ્નને દબાવી મૂકવામાં આવતું પણ હવે આ પિક્ચર દ્વારા લોકોને જે વાસ્તવિકતા છે જે ઘટનાઓ બની છે અને જે એક આ ઘટનાઓ છે એ સત્ય છે આ કાશ્મીર ફાઇલ એક પિક્ચર નથી ફિલ્મ જેમ ને લોકો પણ ફિલ્મ જેમ જોતા નથી આને પિક્ચર જ્યારથી સ્ટાર્ટ થાય છે ત્યારે મેં માર્ક કર્યું છે કે એકદમ સાયલેન્ટ અને 3 કલાક સુધી લોકો સાયલેન્ટલી પિક્ચર જોવે છે હા અને આખી સત્ય ઘટનાઓ છે જે કિસ્સા એમાં બતાવવામાં આવ્યું છે કે લેડીઝો ઉપર કઈ રીતે જુલ્મ થયું બાળકો ઉપર કઈ રીતે થયું અને કઈ ટાઈપનું અત્યાચાર કે આપણે એ જોઈ પણ નથી શકતા તો એ પિક્ચર આજે તો બ્રહ્મ સમાજ છે પણ છેલ્લા 4 દિવસથી અલગ અલગ ગ્રુપમાં લોકો આવે છે સંસ્થાઓમાં લોકો આવે છે સમાજના અલગ અલગ લોકો આ પિક્ચર જોવા આવે છે અને અમે આ પિક્ચરનું ટોકન ચાર્જ રાખ્યું છે કોઈ સમાજ સંસ્થા કે કોઈ બી જોવા ઈચ્છતું હોય સાથે તો એ 100 રૂપિયાના ટોકન ચાર્જમાં જોવે એના પાછળનો અમારો હેતુ એટલું જ છે કે વધારેમાં વધારે લોકો આ પિક્ચર જોવે આજની જે યંગ જનરેશન છે એને આ વાસ્તવિકતાની ખબર નથી જનરેશન છે એ જાણતી જ નથી આ મોટી ઉંમરના તો હજી પણ ત્યારે થોડું ઘણું આવ્યું હતું એટલે જાણતા હતા પણ આજની જનરેશન છે એને ઘણું બધું જાણવા મળશે આ પિક્ચર ઉપરથી અને વાસ્તવિકતા લોકોને ખબર પડશે એટલે આજે બ્રહ્મ સમાજના જે 200થી વધારે લોકો પિક્ચર જોવા આવ્યા છે કાલે પણ જે સોની સમાજ છે એ આખું બુકિંગ છે પરમ દિવસે જ દરજી સમાજ છે કાલે સંઘનો આખો 100 બુક કરવામાં આવ્યો છે એવી રીતે સંસ્થાઓ અલગ અલગ સંસ્થાઓ બધા 100 બુક કરે છે અને આપ લોકોના માધ્યમથી હું લોકોને કહું છું કે વધારેમાં વધારે લોકો આ પિક્ચર જોવે જેથી વાસ્તવિકતા અને સત્ય જે પંડિતો ઉપર જે ઘટનાઓ બની છે એનાથી એ લોકોને જાણકારી મળે મારું નામ મનોજભાઈ જોશી હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું આજ રોજ આપણા ભુજમાં ધ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર લાગી છે એના માટેનો ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત અને આપણા સુર મંદિર સિનેમાના અનિલભાઈ અજાણી અને જનકભાઈ અજાણીના સહયોગથી આપણે આજે પિક્ચરનો શો જોવા માટેનો બ્રહ્મ સમાજનો કાર્યક્રમ રાખેલ છે અને એના માટે આજે અત્યારે તમે જોઈ રહ્યા છો કે 200 જણાની આ કેપેસિટી છે ને 200 જણા બુક થઈ ગયા છે આવતીકાલે આપણે મોડર્ન ટોકીજમાં રાખેલું છે અને હું દરેક હિન્દુ ભાઈઓ
અને બહેનોને વિનંતી કરું છું કે તમે લોકો થિયેટરમાં જઈને આ પિક્ચર જુઓ કે જેના કારણે 1990માં આપણા બ્રાહ્મણો ઉપર જે અત્યાચારો થયા છે એ આપણને જોવા માટે મળે અને એના માટે દરેકને વિનંતી કરું છું।